नमस्कार मित्रों, हूँ छू राम भरत। मित्रों, 1 ऑक्टोबर एटले के 1/10/2020 रोज खेडूतोनी जे टेकाना भावे मांडवी चोखावानी छे एना ऑनलाइन फॉर्म चालू थई जाय छे। तो आ वखते एना माटे डॉक्युमेंटमां कंई फेरफार करवामां आव्यो छे, तो फेरफार शू शू करवामां आव्यो छे अने टोटल डॉक्युमेंट शू शू जोशे एना विशे आपणे आजे आ वीडियोना माध्यमथी संपूर्ण डिटेल जोवानी छे। तो वीडियोने अंत सुधी जोता रहेजो। तो चालो शुरू करिए। तो तमे जोई शको छो मित्रों के मगफळीनी नोंधणी माटे आटला डॉक्युमेंटनी जरूर पड़शे। एमां पहेलुं डॉक्युमेंट छे आधार कार्ड, ते पछी 7/12/8 नी नकल, ते पछी मोबाइल नंबर साचो होवो जोईए, जेथी करीने ज्यारे पण तमारो मगफळी चोखवामां वारो आवे त्यारे तमने इन्फॉर्म करी शके। ते पछी वावेतरनो दाखलो के जे तमने मंत्री पासेथी मळशे, ते पछी कैंसल चेक पण फरजियात छे। हवे घणा खेडूत मित्रोने एवो प्रश्न थतो हशे કે કેન્સલ ચેક જે છે એ કેવી રીતના હોય, હું કરવું કેવી રીતના કરવું। આવા પ્રશ્નો જે છે ઘણા બધા ખેડૂત મિત્રોને અનુભવતા હશે, મૂંઝવતા હશે, તો એના વિશે હું તમને જણાવી દઉં। પહેલા એક તમારી પાસે આવો કોરો ચેક હશે અને કોરા ચેકની અંદર તમારે આ પ્રમાણે બે લાઇનિંગ દોરવાની રહેશે, એની વચ્ચે તમારે કેન્સલ લેડ કરી અને લખવાનું રહેશે। તમે જોઈ શકો છો ફક્ત બે લાઇનિંગ અને તે પછીની વચ્ચે કેન્સલ એડ કરવાનું રહેશે, એટલે ચેક જે છે એ કેન્સલ થઈ જશે। એના સિવાય તમારે કોઈ પણ નામ નથી લખવાનું, આમાં તારીખ નથી લખવાની, કોઈ સાઇન નથી કરવાની, કોઈ રકમ નથી લખવાની, કોઈ પણ વસ્તુ જે છે એટલા પ્રોસેસ પછી તમારે કરવાની નથી। આટલું કરી અને તમારે ચેક આપવાનો રહેશે। હવે ઘણા મિત્રોને એવી રીતના હશે, ઘણા ખેડૂત મિત્રોને એક પ્રશ્ન મૂંઝવતો હશે કે જેની પાસે ચેકબુક નથી એને શું કરવું। તમે ખેડૂત મિત્રોએ પોતાના ઘરના કોઈ પણ એક સભ્ય જે છે કે જેનું ખાતું ચાલુ હોય એવું એની ચેકબુક જે છે એ આપી શકે, ચેક છે એ આપી શકે, પરંતુ એવું કોઈ કન્ફર્મ નથી કે ભાઈ પોતાના પરિવારના કોઈ પણ સભ્ય જે છે એની ચેકબુક જે છે એ આપી શકે। પણ એની કાલે મિટિંગ છે, તો એ મિટિંગ અંદર જે પણ નિર્ણય આવશે એ નિર્ણય પ્રમાણે તમારે કરવાનું રહેશે। અથવા તો કોઈ પણ ખાતેદાર જે છે કે તમારા જાણીતા હોય અને વિશ્વાસુ હોય, તો એની એની પાસે ચેકબુક હોય તો એના ખાતામાં તમે તમારી મગફળી જે છે એ નોંધાવી શકો છો। એના સિવાય બીજું કોઈ ઓપ્શન નથી। પણ જે પણ નિર્ણય આવશે એ તમને 30 તારીખે જે છે એ તમને 1 ઓક્ટોબરે તમને ખ્યાલ પડી જશે। તો ત્યાં સુધીમાં તમારે એટલા ડોક્યુમેન્ટ જે છે એ તમારી પાસે ન હોય તો તમે કરાવી લેજો, જેથી કરીને ત્યારે તમારે પ્રોબ્લેમ ના પડે। તો આ હતી આજની માહિતી મિત્રો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારામાં વધારે ખેડૂતો જે છે એને શેર કરજો, જેથી આ માહિતીથી વાકેફ થાય। અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કે આવા નવા વિડીયો જે છે આપના સુધી પહોંચતા રહે। તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ। જય ભારત, જય હિન્દ।